મન સામાન્ય રીતે વિચારવાનું કામ કરે છે બુદ્ધિ કરવાનું કામ કરે છે અને બુદ્ધિ જે પ્રમાણે કરે છે તે રીતે આત્મા ઉપર જ પડે છે એનું રેકોર્ડિંગ થાય છે મન દ્વારા કશુંક વિચાર્યું તો રેકોર્ડ થઈ ગયું મન યસ એને આપણે અર્ધજાગ્રત મન કહી શકીએ તો એ અર્ધા ઉપર રેકોર્ડિંગ થઈ ગયું કોઈ નિર્ણય કર્યો તો પણ એનું રેકોર્ડિંગ થઈ ગયું અને નિર્ણય પછી કર્મ કર્યું તો પણ તેનું રેકોર્ડિંગ એ આત્માની ઉપર થઈ જાય છે ઘણા બધા એવા વિચારો છે કે જે વિચારના સ્તર ઉપર જ છૂટી જાય છે બધા વિચારો કોઈ નિર્ણયમાં પરિણમે છે અને બધા નિર્ણયો કોઈ કર્મમાં પરિણમે છે એવું નથી કેટલાક વિચારો વિચારોના સ્તર ઉપર જ છૂટી જાય આગળ ન વધી આપણે નિર્ણય ન કરીએ એના ઉપર તો એની પણ અસર તો સબકોન્સિયસ માઇન્ડ ઉપર પડે જ છે પછી તમે જયારે નિર્ણય એ નિર્ણયમાં વિચાર નિર્ણયમાં પડી પરિણામે તો એની ઇફેક્ટ પણ સબકોન્સિયસ માઇન્ડ ઉપર થશે પણ એ થોડીક વધારે ઘેરી હશે અને એ નિર્ણય જયારે કર્મની અંદર પરિણામે તો એ કર્મની અસર તો તેના કરતા પણ ગાડી છે એટલે આ જે આત્માની ત્રણ ક્રિયાત્મક શક્તિઓમાંની એક શક્તિ એ બુદ્ધિ છે એવું સ્પષ્ટપણે અહીંયા જો સ્પિરિચ્યુઅલ નોલેજ આપવામાં આવે છે તેની અંદર આ બાબતની બિલકુલ સ્પષ્ટતા કરવામાં આવે છે કે બુદ્ધિ એટલે ફરીથી પાછી આત્માની જ જે શક્તિ તાર્કિક શક્તિઓનો જે સમૂહ છે તે તેની બુદ્ધિ છે અચ્છા આપણે કોઈનો આઈક્યુ ઓછો હોય કે નબળો હોય તો એને અગર વધારવો છે કોઈ વ્યક્તિ કે કોઈ દર્શક મિત્રોએ આપણે તો કઈ રીતે આપણે વધારી શકીએ ને કાં તો પછી વધારી શકીએ ખરા પહેલી વાત તો એ હા આઈક્યુ ને તમે વધારી શકો છો પણ એ વધ્યો કે ઓછો થયો તો હું માનું છું કે તેનું મૂલ્યાંકન પણ તેટલું જરૂરી છે એટલે પહેલા આપણે થોડીક ચર્ચા મૂલ્યાંકન વિશે કરી શકીએ કે આઈક્યુ ને માપવા માટેનો એક સ્કેલ પણ છે વ્યક્તિના આઈક્યુ ને તમે માપી શકો છો અને માપવા માટે એક મનોવિજ્ઞાનિકે જે એની જે ઇન્ડેક્સ જેને કે આઈક્યુનો જે ઇન્ડેક્સ બતાવ્યો છે એ રીતે બતાવે છે કે દરેક વ્યક્તિની એક મેન્ટલ એજ હોય છે એનું ઇન્ટલેક્ચ્યુઅલ લેવલ જેટલું ઊંચું હોય તે એની મેન્ટલ એજ હોય અને બીજી એની ક્રોનોલોજીકલ એજ હોય એટલે મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ નો રેશિયો એને તમે સો એ ગુણો એટલે તમારો આઈક્યુ તમને મળે એટલે વ્યક્તિનો આઈક્યુ સામાન્ય રીતે જે જનરલી એની જે રેન્જ છે એ થી ચાલીસથી માંડીને થી પણ ઓછો હોઈ શકે તો એકસો સુધી હોઈ શકે આઈક્યુ રીતે ચાલીસો ચાલીસ થી ઓછો હોય અથવા જેનો આઈક્યુ ચાલીસ થી ઓછો છે એ બિલકુલ મંદ બુદ્ધિ નો આપણે કહી શકીએ પછી જેનો આઈક્યુ ચાલીસ અને નેવ ની વચ્ચે છે એને બિલો એવરેજ કહી શકાય જે

જે લોકો ડલ છે જે લોકો એટલા બુદ્ધિશાળી નથી તે લોકોનો આઈક્યુ ચાલીસ કરતા ઓછો હોય પછી જે બિલો એવરેજ છે ને કહીએ કે ભાઈ ચલો બિલો એવરેજ કે એટલો બધો બુદ્ધિશાળી નથી તો એ ચાલીસ થી નેવું સુધીની જે વ્યક્તિઓ છે એ બધાનો જે આઈક્યુ એ એ લોકો ઓછા બુદ્ધિશાળી છે પછી એવરેજ જેને કે એવરેજ બુદ્ધિશાળી જે છે તેનો આઈક્યુ નેવું થી એકસો પાંચ સુધી અથવા તો જેનો આઈક્યુ નેવું થી એકસો પાંચ ની વચ્ચે છે એ બધા એવરેજ બુદ્ધિશાળી કહી શકાય એટલે આપણે બધાની એમાં જ ગણતરી કરાય એવરેજ બુદ્ધિ એવરેજ બુદ્ધિ બધામાં હોય એટલે મોટા ભાગના લોકોનો આઈક્યુ બીજા શબ્દોમાં નેવું અને એકસો પાંચ ની વચ્ચે હોય સામાન્ય રીતે પછી જે લોકો એબવ એવરેજ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એબવ એવરેજ તે લોકોના જે આઈક્યુ છે એ એકસો

એ બદલ આપનો ધન્યવાદ